वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुरछठू तरंग 33मो भगवान श्रीहरि मूलीमा पोतानो प्रताप बतावे छे अने चारण भक्तना घेर पधारे छे ए प्रसंग आ तरंग में अपने श्रवण करीशु। रघा भाई कर जोरी के हरि से बोल रहाय, कुन पुण्य हमार मारहे तुम चले यहाँ आय। रघा भाई कर जोर के हरि से बोलत रहाय, कुन पुण्य हमार मारहे तुम चले यहाँ आय। नीचे जमी जल फिरत है ऊंचे नहीं फिरात, ऊंचे जल फिरे आज हे अजब देखे यह बात, अजब देखे यह बात। भगवान श्रीहरिनु सामयू करवा पधारेला दरबार रघाभाईए बन्ने हाथ जोड़ीने प्रार्थना करी। अरे प्रभु, अमारू एवं क्यों उत्तम पुण्य हसे, आप सामे थी चालीने अमारे गाम पधारिया। आम तो हमेशा ने माटे पाणी नीचाणवाळी जमीन होय ने त्यां ज जतुं होय, पण आते वळी केवुं, आजे ऊंची जमीन में पाणी जाय छे। रिवर्स फोर्स ऑफ ग्रेविटी कहेवाय छे ने पृथ्वी में बे त्रण जग्याए। आफ्रिका में मचाकोस नामनी जग्या छे, केन्या में अमे गया छीए, ए जग्या एवी छे तमे पाणी ढोळो ने एटले पाणी ऊपर चढ़े। અમે રીતસર જોયું છે દાદા, ગાડી તમે ન્યુટ્રલ કરીને મૂકી દો ને એટલે એની મેતે ઉપર ચડવા મળે, રીતસર ઉપર ચડવા મળે, આપણને આશ્ચર્ય થાય। રઘાભાઈને આશ્ચર્ય થયું, નીચાણવાળી જમીન ઉપર તો પાણી ફરે બધાને દેખાય, ઊંચી જમીન ઉપર પાણી જઈ રહ્યું છે, આ તો ઊંચી જમીન ઉપર પાણી પહોંચ્યું છે, આ તો કેવી અદ્ભુત વાત છે। એટલે કે જીવ તો જગદીશને શોધવા નીકળે, પણ આજે આપ જગદીશ, આપ ભગવાન સામે ચાલીને અમારા જેવા પામર અને પતિત જીવ સુધી પહોંચ્યા, આ તે તમારી કેટલી મોટી કરુણા છે। આપે આવીને દર્શન દીધા પ્રભુ, અમને બહુ આનંદ થયો। આ આનંદ મુખથી કહી શકાય નહીં એવો છે। હવે આપ અમારા પૂરમાં પધારો, પરમ દયાળુ કરુણાનિધિ અને કૃપાળુ એવા શ્રીહરિએ દરબારને સુખકારી અમૃત સમાન વચનો કહ્યા। દરબાર, અમે આ પૃથ્વી ઉપર ફરીએ છીએ ને પધરામણી કરવા માટે નહીં, લોકોને મળવા માટે નહીં, લોકોના આપેલા પદાર્થો ભોગવવા માટે નહીં, કેવળ ને કેવળ જીવોનું કલ્યાણ કરવાને માટે। કલ્યાણ કેવી રીતે થાય? સાચી વાત કરવાથી કલ્યાણ થાય। જીવને જે કરવું છે એ જો તમે કરવા દો તો આ દુનિયામાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય ખરો દાદા? જેને જે કરવું છે એને એ જ તમે કરવા દો તો આ દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય ખરો?
પ્રોબ્લેમ ક્યારે થાય છે, એને કરવું છે ખોટું, તમે વાત કરો ખોટું નહીં કરવાની, ત્યારે પ્રોબ્લેમ થાય. ભગવાન શ્રીહરિ અમૃત સમાન વચન કહે છે. મહારાજની અદ્ભુત વાત યાદ રાખવા જેવી છે. ભગવાન શ્રીહરિ બોલ્યા, તમારા પૂરમાં દેવ જાતિના એક હરિભક્ત છે, તે તમારી પાસે આવ્યા હતા, તે અત્યારે આવીને અહીં બેઠા છે. તેના ઘરે સીધું સામાન પહોંચાડ્યું છે અને વરણી પણ તેના ઘરે જઈને રસોઈ બનાવે છે, તેથી અમે સંતો અને દરબારો તેની રાહે અહીં રહ્યા છીએ. હમણાં સમાચાર આવશે એટલે અમે તુરંત નગરમાં પધારવાના જ છીએ, અને તમે કહો તો તમારે ઘેર આવીએ. તે વેળાએ સંધ્યા વખત થવા આવ્યો. દરબારે ઘણી મસાલો કરાવી શ્રીહરિએ ત્યાં તરત આરતી ને ધૂન વગેરે કર્યા, અને તે સમયે દરબારને ભગવાન શ્રીહરિએ કહ્યું, જાકે બુદ્ધિ મે વિવેક રહાય, સાચે નેત્ર સો કહત તાઈ, જાકે બુદ્ધિ મે વિવેક રહાય, સાચે નેત્ર સો કહત તાયે, તાકર હોવત કામહી જેસે, તાકર હોવત કામહી જેસે, યહ નેત્ર સે ન હોવત એસે. જેની બુદ્ધિમાં વિવેક છે તે જ તેના સાચા નેત્ર કહેવાય છે. શ્રીમદ ભાગવત એમ કહે છે, સંત દિસંતિ ચક્ષુંસે, સાચા સંત જીવને આંખ આપે છે. કઈ આંખ? આ ચામડાની આંખ તો જન્મતાની સાથે જીવ પ્રાણી માત્રને મળે જ છે. સાચા સંત કયા નેત્ર આપે છે? અંતરની આંખ ઉઘાડી આપે છે, સત્યને અસત્યનો ભેદ ઓળખાવી આપે છે. એ કોયલડીને કાગરે, હે રંગે રૂપે એક છે જી, એ હારે તે તો બોલી થકી ઓળખાય રે. કાગડા પણ કાળા હોય, કોયલ પણ કાળી હોય, રંગ જોઈને કાગડાની પરીક્ષા ન થઈ શકે, કોયલની પરીક્ષા ન થઈ શકે. કાગડો ને કોયલની પરીક્ષા કેવી રીતે થાય દાદા? છાસ પણ ધોળી હોય, દૂધ પણ ધોળું હોય, ધોળા રંગથી દૂધની પરીક્ષા ન થાય, કેવી રીતે થાય? પીવાથી. ગાય પણ ધોળી હોય, ગધેડો પણ ધોળો હોય, એના રંગથી પરીક્ષા નથી, પરીક્ષા કેવી રીતે થાય? નજીક જાઓ ખબર પડે, હમણાં લાત ઉછાળે તો. સોનું પણ પીળું હોય, પિત્તળ પણ પીળું હોય, એના રંગથી એની પરીક્ષા નથી. ઉપરના આટાટોપ જોઈને મોહિત થનારા જીવ પ્રાણી માત્ર માટે આ સરસ વાત છે. આપણે મોટા ભાગે શું કરીએ છીએ? ઉપરનું જોઈને અંજાઈ જઈએ છીએ, એ જ છે ને. ઝાકે બુદ્ધિ મે વિવેક રહાય, સાચે નેત્ર સો કહત તાયે. જેની બુદ્ધિમાં વિવેક છે એ જ સાચા નેત્ર છે, અને વિવેકથી જેવું કામ થાય છે એવું કામ તો આ નેત્રથી પણ નથી થતું. ગુણાત્યાનંદ સ્વામી કહે, વિવેક છે દસમો નિધિ છે. વિવેક એટલે શું? સંસ્કૃત શબ્દ છે. જ્ઞાન ના ઘણા બધા પ્રકાર છે. માહિતી, તદ્દન સામાન્ય જ્ઞાન, માહિતી, ઇન્ફોર્મેશન, થોડું ઊંચું જ્ઞાન થાય, કેળવણી જેને કહેવાય, શિક્ષણ જેને કહેવાય, ચોપડાનું જ્ઞાન, સ્કૂલનું જ્ઞાન, આ જગતની બે ત્રણ વસ્તુનું જ્ઞાન, ટૂંકમાં વાણી સુધી પહોંચે, આ કેળવણી છે, શિક્ષણ છે. સામાન્ય જ્ઞાન એ માહિતી છે, એનાથી આગળ વધો તો શિક્ષણ છે, એનાથી આગળ વધો તો જ્ઞાન છે, ઊંડું જ્ઞાન. પણ એ જ જ્ઞાન
પરિપક્વ બને એટલે એ જ્ઞાન સમજણ કહેવાય. એ સમજણ એનું જ નામ વિવેક. રે મૂરખ લોક મારે ભટકે, જૂઠા સંગે હારે શેર પટકે, તેથી મારે મન વૃતે અટકે. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું. સત્ય એવા ભગવાન, સત્ય એવો ધર્મ, સત્ય એવા સંત અને સત્ય એવા શાસ્ત્ર, એને સમજવા માટે વિવેકરૂપી નેત્ર જરૂરી છે. એ આત્માને ઓળખ્યા વિના એ ભવની ભ્રમણા નહીં તો ભાંગે જી. આ ભ્રમણાને ભાંગવા માટે, સંસારના સાગરને તરવાને માટે એક જ માર્ગ છે, સમજણ કેળવવી જરૂરી છે, વિવેકના નેત્ર મેળવવા જરૂરી છે. વિવેક એટલે શું? સાંભળો. વિવેક નહીં સો અંધ કહાવે, યહ નેત્ર સો કછુ કામન આવે, યહ તન સો નૃપ ન હોઈ, ભીતરણ રહે નૃપ હે સોઈ. વિવેક વિનાનો માણસ એ તો આંધળો છે. આ ઉપરથી દેખાતા નેત્ર એ તો કશું કામ લાગવાના નથી. કલ્યાણ માટે આ આંખો કોઈ કામની નથી. સુરદાસજીને ખબર પડી ગયા કે આ આંખ તો કલ્યાણ બગાડનારી છે. સુરદાસજીએ સ્વયં પોતાની બંને આંખમાં સળિયા નાખી, આંખો ફોડી નાખી. આ આંખો તો કલ્યાણ બગાડનારી છે જો ધ્યાન ન રાખે તો. હવે વિવેક શું છે? મહારાજ વાત કરે છે, આ શરીર એ ક્યાં રાજા છે? શરીરની અંદર જે રહ્યો છે આત્મા એ ખરેખર રાજા છે. અંદરનું જે આત્મારૂપી શરીર છે તે જ સાચું શરીર છે. તે સિવાયનું જે આ બહાર દેખાય છે તે ક્યાં સાચું શરીર છે? માટે જે અંદર રહેલો આત્મા છે તેનું જતન કરવું, રક્ષણ કરવું એ જરૂરી છે. બહારના શરીરનું જે રક્ષણ કરીએ છીએ તે સાચું રક્ષણ નથી. ચામડાને ચૂથનારો આજનો માણસ, ચામડામાં જ બંધાનારો આજનો માણસ, એને શું આ જ્ઞાન થઈ શકે? દાદા લાગે જ તમને એવું? એના માટે તો લોયાધામમાં આવવું પડે, આમ પલાઠી વાળવી પડે, આવી કથાઓ સાંભળવી પડે. બ્રહ્મની વાત કરવી જુદી વાત છે અને બ્રહ્મનો અનુભવ થવો જુદી વાત છે. એટલા માટે શ્રીમદ ભાગવત કહે છે, શાબ્દે બ્રહ્મણિ ચ નિષ્ણાતમ, નિષ્ણાતમ ન પરે યદી. શબ્દ બ્રહ્મનું જ્ઞાન છે પણ પરબ્રહ્મનો અનુભવ જો નથી તો એ સેવા અને સમાગમ કરવા યોગ્ય નથી. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ આ બંનેનું જેને જ્ઞાન છે, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ અભ્યુપગચ્છેત આપણા ઉપનિષદો કહે છે, એવા સદગુરુ છે. તદવિજ્ઞાનાર્થમ બ્રહ્મ તત્વને, પરબ્રહ્મ તત્વને જાણવા માટે આવા સદગુરુ પાસે જ્યારે જાય ત્યારે એને પરબ્રહ્મનો અનુભવ થાય છે. વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો, પ્રથમનું 44મું, ભગવાનને વિશે સ્નેહનું નિરૂપણ મહારાજે કર્યું, અદ્ભુત નિરૂપણ છે. એટલે પ્રશ્ન પૂછાયો, એવો અસાધારણ સ્નેહ ભગવાનમાં કેવી રીતે થાય? મહારાજે જવાબ આપ્યો, ભગવાનને વિશે એવો જેને સ્નેહ છે એવા સંત એનો સમાગમ કરે, એની સેવા કરે, તેણે કરીને એ જીવને પણ ભગવાનને વિશે એવું હેત થાય છે. બોલો, ભગવાનમાં જોડાયા હોય ને એ આપણને ભગવાનમાં જોડી શકે. માયામાં જોડાયેલો જીવ ભગવાનમાં કેમ જોડી શકે? કરોડ વાતની એક જ વાત છે, એક જ વાત. આવી કથા રોજ સાંભળો, વારંવાર સાંભળો, વિચારો.
વિવેક એટલે શું, સમજણ એટલે શું, કેવી સમજણ આપણે કેળવીએ ત્યારે આપણને પરમાત્માના દર્શન થાય, અનુભવ થાય, ભગવત તત્વ શું છે સમજાય, આપણી બુદ્ધિમાં એ તત્વ બેસી જાય, બંધ બેસતું આવી જાય, કેવી સમજણ. મહારાજા બધી વાત કરે છે ને એક એક મુદ્દાની છે. રાજપાટ અને કદાચ મેરુના ઢગલા જેટલું ધન પહેલું કર્યું હશે તો એ બધું તો અહીંના અહીં જ પડ્યું રહેવાનું છે. રૂપ અને રૂપિયો આ બે વસ્તુનું જેણે જેણે અભિમાન કર્યું છે ને દાદા, એ બધા પૃથ્વીમાં કેવા ધૂળ ચાટતા થઈ ગયા છે ને, ઇતિહાસમાં નજર કરો તો ખબર પડે. રૂપ અને રૂપિયો આખી દુનિયાને ખલાસ કરી નાખી છે. ધનપતિઓ તમે જુઓ એની કેવી બુરી હાલત છે. હમણાંની જ ઘટના મેં તમને વાત કરી હતી, એટ ધ એજ ઓફ 56 સ્ટીવ જોબ્સ અચાનકલી કોઈ અણસાર પણ નહોતો અને કેન્સર ડાયગ્નાઇઝ થાય, મૃત્યુ એક ફૂટ સામે દેખાવા લાગે. આ પૃથ્વીનો ધન કુબેર દાદા, સિકંદરની વાત આપણે સાંભળી છે, અડધી પૃથ્વી જેણે જીતી લીધેલી. સ્ટીવ જોબ્સ એની એપલ કંપની એનો રેવન્યુ તમે જો સાંભળો ને, આપણી બુદ્ધિમાં આંકડો સમાય નહીં દાદા, $1400 બિલિયન પર એનમ. વિચારો, $1400 બિલિયન અમેરિકાની સરકાર કરતા આગળ નીકળી ગયો હતો. પણ થયું શું, હજી તો એને ધનની લાલસા એટલી બધી છે, એટલી બધી શંકરાચાર્યજી મહારાજે એવી થપાટો મારી છે, એવી થપાટો મારી છે. પૈસાની પાછળ પાગલ બનેલો માણસ એની કેવી ભયંકર દુર્દશા થાય છે ને, શંકરાચાર્યજી મહારાજે ચરપટ પંજરિકા જે આપણે કહીએ છીએ ને, ભજગોવિંદમ ભજગોવિંદમ સ્તોત્ર ગાઈએ છીએ ને, એનો અર્થ જ થાય થપાટો. શું થાય, ચરપટ એટલે ચપેટા, થપાટ. શંકરાચાર્યજી એવી થપાટો મારી છે. વિત્તની પાછળ ચિત્તને પરોવેલા માણસ એની કેવી બુરી દુર્દશા. આપણે જૂના દાખલાઓ ઘણા બધા છે, હમણાંના દાખલા જોઈએ તો સ્ટીવ જોનો દાખલો મેં તમને વારંવાર કથામાં કહ્યો છે. મૃત્યુ થાય અચાનક, જે માણસની ઈચ્છાઓ અરમાનો હજી તો 50 વર્ષ સુધી ફેલાયેલા છે, આખી દુનિયામાં શું શું કરવાના 50 વર્ષના પ્લાન એને કરી નાખેલા, અને એ માણસે મૃત્યુની પથારીએ પત્ર લખ્યો છે. મેં સભામાં વાંચ્યો પણ હતો. આ પૃથ્વી ઉપર વધારેમાં વધારે આત્મહત્યા ધનપતિ લોકો કરે છે દાદા. ઇઝરાયલના કિંગ સોલોમન એનું ઇન્ટરવ્યુ હતું. ઇન્ટરવ્યુમાં એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા મનમાં કોઈ મૂંઝવણ ખરી, તેણે ખુલ્લેઆમ એકરાર કર્યો કે મારા મનમાં શું મૂંઝવણ છે મને ખબર નથી પડતી, પણ એક વાત મારા મનમાં વારંવાર ખૂંચ્યા કરે છે, મને આત્મહત્યા કરવાનો વિચાર બહુ આવે છે. બોલો, પી લે ભાઈ એ ઝેરનો કટોરો, આત્મહત્યા કરવાના વિચાર. શિકાગોનું એક સમયમાં સ્યુસાઇડેટ એટલો બધો વધારે હતો, કહેવાય છે શિકાગોમાં એક વિસ્તારમાં એટલા બધા આપઘાત થયા, એટલા માટે આજે પણ એ વિસ્તાર સ્યુસાઇડ બેલ્ટ તરીકે ઓળખાય છે. આજે પણ દુનિયાની મહાસત્તા ગણાતો દેશ ફ્રાન્સ, જેના ધનકુબોરોએ એટલી બધી આત્મહત્યાઓ કરી, સરકાર થાકી ગઈ. મેં તમને કહ્યું હતું અમેરિકાનો સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ છે, 2001માં રોડ ઉપર એક્સિડન્ટ થતા હતા, એને અટકાવવા માટે સરકારે કમર કસી, એટલા બધા એક્સિડન્ટો, આમ માણસો મરી જાય. સરકારે કમર કસી 2001નો એક્સિડન્ટ રેટ 10 વર્ષ પછી એટલે 2010માં કેટલો ઓછો થયો, 100 એક્સિડન્ટ થતા હતા એની જગ્યાએ 100 ડેથ રેટ હતા. એક્સિડન્ટ ડેથ રેટ 100 માણસો હતા એની જગ્યાએ 10 માણસો થઈ ગયા. ટ્રાફિક વધ્યો, માણસો વધ્યા, ગાડી વધી, એક્સિડન્ટ વધ્યા, તેમ છતાં ટ્રાફિક પોલીસ કેમેરાઓ અવેરનેસ એના પરિણામે એક્સિડન્ટ ગમે એવા થાય પણ એમાં 10 જ માણસો મરે 90 બચી જવા લાગ્યા. આટલી બધી તરક્કી અમેરિકાની સરકારે કરી.
પણ સરકારનો દુઃખવાળો રિપોર્ટ છે કે એની સામે સ્યુસાઇડ ડેથ રેટ 139% વધી ગયો. 10% મરતા હતા ઘરની અંદર, એ 10 વર્ષ પછી કેટલા મર્યા વિચારો તમે. હાઉ કેન સ્ટોપ ઇટ? ફ્રાન્સની અંદર ધનપતિઓ એટલી બધી આત્મહત્યાઓ કરી, સરકાર ચિંતામાં પડી, પછી સરકારે એક આયોજન કર્યું કે હવે આપણે સ્યુસાઇડને લીગલ કરી દઈએ. શું કરી દઈએ? આમ તો લીગલ થઈ ન શકે કાયદા પ્રમાણે, પણ તેમ છતાં ત્યાંના ડાયા માણસોએ ભેગા થઈને સ્યુસાઇડ મેન્યુઅલ નામનું પુસ્તક તૈયાર કર્યું. ભાઈ, મરવું હોય તો તમે આવી રીતે મરો, આમ ગમે તેમ મરી જાઓ, હે ગોળી મારીને. પેલો પોલ સાર્થ, નોબેલ વિનર, એટલો બધો ચિંતામાં ગયો, તાળવા ઉપર ગોળી મારી આખું તાળવું ફાડી નાખીને મરી ગયો. બોલો, સ્યુસાઇડ મેન્યુઅલ પુસ્તક તૈયાર થયું. બેન્જામિન ફ્રેન્કલિન, એણે એક પ્રવચનમાં, અમેરિકાનો એટલો ડાયો માણસ આ, વાંચવા જેવો દાર્શનિક છે, મેં થોડું ઘણું એના વિશે વાંચ્યું છે, અદ્ભુત એ માણસે લખ્યું છે, અદ્ભુત. અમેરિકાની ખ્યાતનામ યુનિવર્સિટી યુપેન, જેને પેન સ્ટેટ કહેવાય છે, બરાબર, પેન્સિલ્વેનિયાની આઈવી લીગની યુનિવર્સિટી છે, ઇઝ ઇસ્ટાબ્લિશ્ડ બાય બેન્જામિન ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિને એ યુનિવર્સિટીમાં એક સૂત્ર આપ્યું છે, લો વિધાઉટ મોરલ ઇઝ ઇન વેઇન. બેન્જામિન ફ્રેન્કલિન એમ કહે છે, ઇતિહાસના કોઈ પણ સમય કરતાં આજે આપણી પાસે વધારે પ્રમાણમાં શિક્ષિત અને જ્ઞાની માણસો છે. એ વાત તો સાચી છે, પહેલાં આટલું ભણતર, આટલું શિક્ષણ હતું જ નહીં. જેટલો ઇતિહાસ ભૂતકાળનો મળે છે એના કરતાં અત્યારનો માણસ મોર એજ્યુકેટેડ, મોર સોફિસ્ટિકેટેડ છે. છતાં આપણી માનવજાત એ રોગી માનવજાત છે. આપણી જરૂરિયાત કેવળ જ્ઞાન નથી, માનવજાત માટે કશુંક આધ્યાત્મિક જરૂરી છે જે ખૂટી રહ્યું છે, માટે રોગિષ્ઠ માનવજાત દેખાય છે. શું ખૂટી રહ્યું છે દાદા? કંઈક આધ્યાત્મિક. કેવળ કાયદો નહીં, લો વિધાઉટ મોરલ ઇઝ ઇન વેઇન. કાયદાથી કામ નહીં ચાલે, કાયદાની પાછળ મોરલ જોશે, ઓનેસ્ટી જોશે, કાયદાને પાળવા માટેની પ્રતિબદ્ધતા જોશે. કેટલું સરસ આ માણસે લખ્યું, બોલો. આજે જ્યારે માણસ પૈસાની પાછળ ચારે બાજુ પાગલ બન્યો છે, ચારે બાજુ તમે જ્યાં જુઓ નજર નાખો ત્યાં, મહારાજ એમ કહે છે, મેરું જેટલો ધનનો ઢગલો થાય ને. હમણાં દાદા એક વિડીયો કોઈ મોકલ્યો છે, ઇન્ડિયામાં કોઈના ઘરેથી રૂપિયા નીકળ્યા, આમ તો નોટબંધી થઈ ગઈ છે, આટલી રૂપિયાની કોઈ કલ્પના ન કરી હોય, રોકડા કેશ રૂપિયા એટલા બધા તમે ફોટો ને વિડીયો જુઓ ને તો આપણું મગજ કામ ના કરે. સવાર બપોર સાંજ રૂપિયાના ભજીયા બનાવીને ખાય ને દાદા, તોય ઓછા ન થાય. કદાચ આશિષ ભટ્ટને ખબર છે કોને ત્યાંથી નીકળ્યા, કોઈ મિનિસ્ટરને ત્યાંથી, કોંગ્રેસના, હે, સાઉથમાં નીકળ્યા છે ને. સાચી ઘટના, હમણાં દાદા સાઉથમાં કોઈ મિનિસ્ટરને ત્યાં, બોલો, આમ ઢગ દિવાલોની દિવાલો, હા, વિચાર તો કરો, આટલું બધું ધન ભેગું કરી કોના માટે? મધમાખીનું મધ અને લોભીનું ધન ક્યારેય પોતા માટે કામ નથી લાગતું, ક્યારેય પોતા માટે. એનાથી અનાચાર, અનીતિ અને પાપ જ થવાનું, બીજું કશું થવાનું નથી. તારું ધન રે જો બન તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં ગાજે રે ગાજે. એક કાળની જપાટ એની એક રે લપાટ, એની આંખની પલકે સુખ જાશે રે જાશે. શું લખ્યું? તારું ધન રે જો બન તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં ગાજે રે ગાજે. આખી દુનિયામાં જય જયકાર થતો હોય, દુનિયામાં નંબર વન, રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ, આવા ટાઇટલો લાગ્યા હોય, એપિટેમ ઓફ સક્સેસ. સ્ટીવ જો મૃત્યુની પથારીએ પત્ર લખે, સૌથી પહેલું એનું સેન્ટેન્સ છે કે આખી દુનિયા મને માને છે, એપિટોમ ઓફ સક્સેસ, સફળતાનો નમૂનો.
પણ હું ખરેખર સફળતા નહીં, મારી જિંદગીમાં કારમી નિષ્ફળતા અનુભવી રહ્યો છું. આખી દુનિયાને મારો મેસેજ છે કે મારા જેવું અંધકારમય મૃત્યુ જો ન ઈચ્છતા હો તો મારો પત્ર વાંચી જરૂર તમે પત્ર પ્રમાણે જીવજો. વિચારો, તારું ધનરે જો બન તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં ગાજે રે ગાજે, એક કાળની ઝપાટ એની એકરે લપાટ, એની આંખની પલકે દુઃખ જાશે રે જાશે. કોને ખબર હતી માઇકલ જેક્સન મરી જશે આમ અચાનક? કોને ખબર હતી એલ્વિસ પ્રેસલી આમ મરી જશે? કોને ખબર હતી ચાર બીટલમાંનો, બરાબર, ન્યુયોર્કની અંદર પ્રોગ્રામ આપતો બીટલ્સ, ચાર બીટલ્સ કહેવાય છે ને, અચાનક મરી જશે? આ દુનિયામાં અચાનક કેટલા માણસો જતા રહ્યા છે. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. જરા મનથી વિચાર, તારો સમય સુધાર, તારું સઘળું તે કામ થઈ જાશે રે જાશે. માન સંતનું વચન, કર પ્રભુનું ભજન, તારો શ્યામ રખવાળો થઈ જાશે રે જાશે. ડોંગરેજી મહારાજની વાત મને બહુ યાદ આવે. દાદા એટલું સરસ કહે છે, એટલું સરસ કહે છે, પૈસા મેળવવા માટે પુરુષાર્થ કરજો પણ પાપ ન કરતા. પૈસા મેળવવા માટે પુરુષાર્થ કરજો પાપ ન કરતા. તમારા પ્રારબ્ધમાં હશે એટલો પૈસો ઠાકોરજી તમને આપવાના જ છે. શબ્દ ધ્યાનથી સાંભળજો. આસિદ ભગત, બે લીટરની બાલટી હોય અને તમે ઘરમાં ભરો તો પાણી કેટલું ભરાવાનું? બે લીટર. એ બાલટીને તમે સરોવરમાં લઈ જઈને પાણી ભરો તો કેટલું ભરાવાનું? તળાવમાં જઈને ભરશો તો કેટલું ભરાવાનું? દરિયામાંથી ભરશો તો કેટલું ભરાવાનું? પ્રારબ્ધ આગળ ચાલે છે. તમે અમેરિકા જશો, ઇઝરાયલ જશો, ઇંગ્લેન્ડ જશો, ગમે ત્યાં જશો, તમારી બાલટી જેવડી ઠાકોરજી નક્કી કરી હશે ને. યસ્માચ એન ચ યદાચ યથાચ યચ્ચ. નીતિશાસ્ત્રોએ કેવી સરસ વ્યવસ્થાઓ બતાવી આપણને. પૈસો મેળવવા માટે પ્રામાણિક પુરુષાર્થ કરજો પાપ ન કરતા. તમારા પ્રારબ્ધમાં હશે એટલો પૈસો ઠાકોરજી આપવાના જ છે. આજનો માણસ પૈસા માટે બધું કરવા તૈયાર છે, બધું જ. દાદા શું ન કરે, માણસ માણસને મારી રહ્યો છે. કોના માટે? પૈસા માટે. ઇતિહાસમાં હમણાં હમણાંના થોડા દાખલા, ગદ્દાફીનો દાખલો બધા જાણે છે, સદ્દામ હુસેનનો દાખલો આખી દુનિયા જાણે છે, બરાબર. થોડા સમયનો હેલે સેલાસી, આ બધા હમણાંના દાખલા. કોઈને સૂળીએ ચડાવ્યા, ગદ્દાફીને કૂતરાની જેમ બજારની અંદર મારી નાખ્યો, હેલે સેલાસીને બરફની પાટ ઉપર સુવારી માણસોએ કેવી રીતે કાપી નાખ્યો, રહેસી નાખ્યો. શું છે આ બધું? શું કુબેરો, શું સ્કંદરો, ગર્વ સહુનો તૂટશે અને હો ગમે તેવો ખજાનો, પણ એક દિવસ તો ખૂટશે. યાદ કરીએ નરસિંહ મહેતાને, બોલો, ભિખારી માણસ દાદા. કેટલા વર્ષો વીત્યા, કેટલા વર્ષો. આજે લોકોના હૃદયમાં કેવું ઊંચું સ્થાન છે. જીવા ત્યારે પણ લાખના અને મર્યા પછી સવા લાખના. નીતિશાસ્ત્ર એમ કહે છે, એવું ખાવું ન જોઈએ કે જે શરીરને બગાડે, એવું ખાવું ન જોઈએ જે શરીરને બગાડે, અને એવું કામ દિવસે કરવું ન જોઈએ જે ઊંઘને બગાડે, અને એવું જીવન જીવવું ન જોઈએ જે મૃત્યુને બગાડે. આ ત્રણ સૂત્રમાં તો બધું આવી ગયું દાદા, હેલ્થ વેલ્થ ને હેપીનેસ. એવું ખાવું ન જોઈએ જે શરીરને બગાડે. સોક્રેટીસને કોઈ માણસે દારૂ આપ્યો એટલે સોક્રેટીસે મોંઘા મોંઘો એ સમયનો દારૂ વાઇન પેલા માણસે આપ્યો એને ગિફ્ટ તરીકે, એની સામે જ ખોલ્યો અને આમ ધૂળમાં ઢોળી દીધો. પેલો માણસ ગુસ્સે થઈ ગયો કે સર, વોટ યુ આર ડુઈંગ, આ તમે શું કરો છો? ત્યારે સોક્રેટીસે હસતા હસતા કહ્યું કે આ દારૂ મારા જીવનને ધૂળમાં મેળવી દે એના પહેલા જ આ દારૂને હું ધૂળમાં ના મેળવી દઉં. એવું ખાવું ન જોઈએ શરીર બગાડે. સાચી વાત ને? એવું કામ કરવું ન જોઈએ ઊંઘને બગાડે. વિદુર નીતિ એકવાર વાંચવા જેવી છે. શરૂઆત જ ઊંઘ બગાડવાથી થાય છે. કળિયુગની શરૂઆતમાં સૌથી પહેલો ગ્રંથ એટલે વિદુર નીતિ, મહાભારત. કળિયુગના માણસનો મોટા મોટો રોગ કયો છે?
અનિદ્રા, ટેન્શન. રાત્રે પથારીમાં પડ્યા પછી માણસનું મન છે ને જે ધમાલ ચાલુ કરે છે ને એનું નામ અનિદ્રા. ન્યુયોર્કમાં એક ભાઈ મને ભેગા થયા, મને કહેશો મેં રાત્રે અમે તો બંધ થઈ જઈએ પણ મારું મન બંધ થતું નથી ને, એટલે એને શટ ડાઉન કરવા માટે દારૂ પીવો પડે. બોલો, બ્રાહ્મણનો દીકરો કહેતો હતો અમારા મનને શટ ડાઉન કરવા માટે. શું કુબેરો શું સિકંદરો, ગર્વ સહુનો ખૂટશે તૂટશે, હો ગમે તેવો ખજાનો પણ એક દિવસ તો ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, આજે તો ફૂટી છે પ્યાલી અને કાલે તો કુંજો પણ ફૂટશે. શ્રીજી મહારાજ આ બધું સમજાવે છે. આને શું કહેવાય? વિવેક. શું કહેવાય? વિવેક. ડાયો માણસ ખોટી લાલચમાં આવી ન જાય. આજ સુધી કોઈ અચલ રહ્યું નથી, બધાની હાલત અસ્થિર થઈ છે. હરે ભજે હરે કરત સહાય, અદ્ભુત વાતો છે. હરે ભજે હરે કરત સહાય, અંત સમે કોવું કરત ન આય, અંત સમે કોવું કરત ન આય. સહાય કોણ કરે છે? ભગવાન કરે છે. કોની કરે છે? હરી ભજે હરી કરત સહાય, સહાય કરનારા ભગવાન છે. પણ કોની કરે છે? જે ભજન કરે છે એની કરે છે. હું ઘણી વાર કથામાં વાત કરું છું કે પ્રાર્થનાનો ચેક આપણે લખીશું, ચેક લખીએ, બેલેન્સ ન હોય બાઉન્સ થાય. પ્રાર્થનાનો ચેક લખીશું પણ ભક્તિનું બેલેન્સ નહીં હોય, ભજનનું બેલેન્સ નહીં હોય, ધર્મનિયમ પાળ્યાનું બેલેન્સ નહીં હોય તો પ્રાર્થનાનો ચેક કેવો થશે? બાઉન્સ થશે. હરે ભજે હરે કરત સહાય, અંત સમે કોવું કરત ન આય, હરે ભજે બિન નાહી ઠિકાના, યહ તન ગયે હોત પિસ્તાના, યહ તન ગયે હોત પિસ્તાના. ભગવાનનું ભજન કર્યું હોય તેની ભગવાન મદદ કરે છે, પણ તેમના સિવાય અંત સમયે આવીને મદદ કરનારું બીજું કોઈ છે જ નહીં. ભગવાનનું ભજન કર્યા વિના જીવને બીજું કોણ ઠેકાણું છે? દાદા, હમણાં કઈ વિડીયો આવ્યા છે બધા? આ બધી વાતો સાચી લાગે. હા, આ તો વિડીયો છે ને, બાકી બતાવું તમને. બોલો, કેટલું મોટું એક્સિડન્ટ માણસનું થાય, કેટલું મોટું એક્સિડન્ટ, માણસનો વાળ પણ વાકો થતો નથી. આપણને એમ લાગે આ શાસ્ત્રોમાં લખેલી બધી વાત 100% નહીં 1000% સાચી છે. જેને ભક્તિ કરી છે ને એ આગમાં પડે છે ને ભગવાનની રક્ષા કરે છે, એ નરકમાં પડે છે ને ભગવાનની ભક્તિ કરી હોય તો, નથી કરીને તો ભગવાનનો દીકરો થઈને બેઠો હોય ને તો પણ ભગવાનને છોડતા નથી. ભગવાનનું ભજન કર્યા વિના જીવને બીજું ઠેકાણું જ નથી. આ શરીર એકવાર છૂટી ગયું પછી તો પસ્તાવાનું જ રહેશે. પ્રિયવ્રત, પ્રહલાદ, ધ્રુવ અને અમરીશ વગેરે ઘણા બળવાન ભક્તો થયા છે, તેમણે પોતાને માટે નિર્ભય કિલ્લાઓ કર્યા છે. આનો સાર શું? બસ ભજન કરો. મેં લાસ્ટ ટાઈમની કથામાં, એકાદશી પહેલાંની કથામાં કહ્યું હતું, સમજવા જેવું ઘણું બધું છે, જાણવા જેવું ઘણું બધું છે, કરવા જેવું ઘણું બધું છે. કેટલું કરશો, કેટલું જાણીશું? વી હેવ લિમિટેશન્સ, ઓર માઇન્ડ ઇઝ લિમિટેડ, ઓર એબિલિટી ઇઝ લિમિટેડ. કરવા જેવું ઘણું છે. સ્વલ્પશ્ચ કાલઃ બહુ વેદિતવ્યમ આપણા શાસ્ત્રો કહે છે. કેવી રીતે પોસિબલ છે દાદા? એટલે એક જ કામ કરવા જેવું છે, એમાં બધું આવી જાય. શું? ભજન કરો. હાલતા ચાલતા, ખાતા પીતા, જેટલો સમય મળે આદત પાડો. પથારીમાં જઈએ તો પણ સૂતા સૂતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મહારાજના ચરિત્રો, મહાત્મા ચિંતામણી, સારી સારી કડીઓ, બરાબર કથા વાર્તાની મન મંતવ્યની વાતો, આ બધું ભજન છે. જેનો જે ક્રિયા દ્વારા તમને ભગવાનનો સંબંધ થાય છે બધું ભજન, અને ભગવાન ભૂલાય છે બધું એ કોઈ ભજન નથી. કથા કરીએ છીએ પણ ભગવાનને સંભાળીને કરીએ તો એ ભજન છે. ભગવાનને સંભાળ્યા વિના કરો તો ખાલી કથા. કેવી? ખાલી કથા.
સંતો ચાલતા હતા, બહુ લાંબી લાઈન હતી. ગુણાત્યાનંદ સ્વામી સંતોને બૂમ પાડીને પૂછવા લાગ્યા, સાધુઓ ખાલી ખાલી ચાલો છો, થાલા થાલા ચાલો છો, ભરેલા ચાલો છો? થાલા ચાલો છો કે ભરેલા ચાલો છો? એટલે કે ભગવાન કર સંભાળતા સંભાળતા ચાલો છો, પછી એમનેમ ટપ્પા મારતા મારતા? માટે થાલા ન રહેવું, ભરેલા રહેવું. મૂર્તિથી ભરેલા રહીએ, ભગવાનની સ્મૃતિથી ભરેલા રહીએ. દાદા એક વાત તમને કરું, વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, આવી જેની સમજણ છે, એકલો છે, જંગલમાં રહે છે, છતાં મોટા મહેલમાં રહેતો ને એવું સુખ ભોગવે છે, અને આવી રીતની સમજણ નથી તો મહેલમાં છે છતાં જંગલમાં છે ને એવો મહાદુખી છે. સુખ ક્યાં છે? સમજણમાં. કસ્યાત્યંતમ સુખમ ઉપનીતમ દુઃખમ એકાંત તો વા નીચેર ગચ્છત્ય પરિચ દશા ચક્ર નેમિ ક્રમેણ. કવિ કાલિદાસ, ચક્ર તો જ ચાલે, પૈડું તો જ ફરે, જે નીચે છે ઉપર જાય, ઉપર છે નીચે જાય, આ ગતિનો ક્રમ છે. એમાં જગતનો ક્રમ કેવો છે? જીવે છે, મરે છે, મરે છે, જીવે છે, જીવે છે, મરે છે, મરે છે, જન્મે છે. આ સંસારનું ચક્ર છે. સુખી છે દુઃખી થવાનું, દુઃખી છે દુઃખી સુખી થવાનું. બાળક છે વૃદ્ધ થવાનું, વૃદ્ધ છે બાળક થવાનું. જો બધા સુખી હોય, સુખી જ રહે કાયમ માટે, તો આ દુનિયામાં તો નવાનો ચાન્સ જ ન લાગે. લાગે? અમર પટ્ટો બાંધીને કોઈ આવ્યું નથી. આયે ગજબ રે બુલાવા એ હરિ કા, છોડ સબ કુછ જાના પડેગા, છોડ સબ કુછ જાના પડેગા. એટલા માટે આદત પાડો. ભક્તિમાં એટલી મોટી શક્તિ છે, એટલી મોટી શક્તિ છે દાદા. આપણે બધી શક્તિ, પાવર ઓફ મની, પાવર ઓફ માઇન્ડ, પાવર ઓફ મસલ્સ, આ બધા પાવર આપણે, પાવર ઓફ મેનેજમેન્ટ, આ બધા અનુભવ્યા છે. ભક્તિમાં એટલી મોટી શક્તિ છે, એટલી મોટી શક્તિ છે. ક્યારેક તો અનુભવો, ક્યારેક તો. કથા સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી, તમારા જીવનમાં અનુભવ થશે, એવા અનુભવ થશે, તમને એમ થશે બીજું બધું કરવાનું છોડી કરવા જેવું જ આ છે. તમે હૃદયથી સાધુ બની જશો, હૃદયથી તમે સંન્યાસી બની જશો. કુથલીને કામિનીમાં, કૃષ્ણદામ ચામિનીમાં જારી કરી જામિનીમાં ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોને તારું, જેવી રીતે જળ વહ્યું જાય, આ બધું પાણીના પ્રવાહની જેમ જઈ રહ્યું છે દાદા. માટે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. માટે ભક્તિ કરીએ. નિર્ભય કિલ્લો છે, નિર્ભય પદ તો ભગવાનનું ધામ છે, એવું બીજું કોઈ સ્થાન નથી. તે ભગવાનના ધામની પ્રાપ્તિ થયા સિવાયના બીજા સ્થાનો તો અતિશય ભયથી ભર્યા છે. ત્યારે દરબાર રઘાભાઈએ કહ્યું, ભવસાગર તરવા માટે સારા સુકાનીની જરૂર પડે, સુકાની વિના આ ભવસાગર તરી પરમપદ પામી શકાય નહીં. આપ એવા સુકાની છો, માટે તમે મળ્યા એટલે અમને તો પરમપદ મળી ગયું. આપ સ્વયં આવીને અમને મળ્યા છો એટલે અમને બધાને નિર્ભય પદ મળી ગયું છે. આપનાથી કોઈ અધિક નથી. જેને મેળવવા હતા તે આપ હવે અમને મળી ગયા છો. હવે પછી તો અમારી જેવી સેવા હશે તેવી રીતે આગળ થશે. પછી શ્રીહરિ ત્યાંથી ઉઠીને પૂરમાં આવ્યા, તે ચારણ ભક્તને ઘેર ગયા. પછી દરબાર રઘાભાઈએ બહુ સારી રીતે તજવીજ કરી. સીધા સામાનની જરૂર હતી તે બધું તેમણે મોકલાવી દીધું. પાણી, અનાજ અને ઘાસ તેમજ ઓઢવા પાથરવાનું પાગરણ જેટલું જોઈતું હતું તેમણે બધું મોકલાવ્યું. ઘોડા બાંધવા માટેના ખિલ્લા સુધીનો સામાન પણ પહોંચાડ્યો. સેવા કરીએ તો આવી કરીએ, અધૂરી શું કામ કરીએ, કરીએ તો પૂરી કરીએ. કારણ કે તેઓ તજવીજ કરવામાં ઘણા હોશિયાર હતા. શ્રીહરિ અને સંતોને જમવા માટે દૂધ અને સાકર ઘણા પ્રેમથી મોકલાવ્યા. જ્યારે વર્ણિએ રસોઈ બનાવી લીધી ત્યારે શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. દેશકાળની સ્થિતિને સમજનારા વિવેકી વર્ણિએ એકલો ભાત બનાવ્યો હતો. દેશકાળની સ્થિતિને સમજનારા વિવેકી કેવા?
સમય જોઈને, સંજોગ જોઈને અને સામેની વ્યક્તિ જોઈને કામ કરવું એને શું કહેવાય? વિવેક કહેવાય. મહારાજ બહાર ઊભા છે, તાત્કાલિક રસોઈ કરવાની છે. હવે ત્યાં લાડુ શીરો જલેબી બનાવે તો મહારાજને આખી રાત ઊભું રહેવું પડે. દેશ કાળની સ્થિતિને સમજનારા દાદા, સેવા કરનારા દરેક માણસોએ આ વિવેક જો ન હોય ને તો બહુ મોટી મુસીબત થાય. સેવા ધર્મો પરમ ગહન યોગીનામ અપ્ય ગમ્ય. યોગી થવું સહેલું છે, કોઈક માટે ઉપયોગી થવું ને એ સહેલું નથી. યોગી થવું એના કરતાં પણ કોઈક માટે ઉપયોગી બનવું એ અતિ અઘરું છે. તમારે મનનું ધાર્યું છોડવું પડે, સામેવાળાની રૂચિ સમજવી પડે, સામેવાળાની રૂચિ બરાબર સમજવી એનું નામ વિવેક. સમય જોઈને, સંજોગ જોઈને, સામેની વ્યક્તિ જોઈને બોલવું, ચાલવું, કરવું આ બધું શું કહેવાય? શું કહેવાય? આને વિવેક કહેવાય. દેશ કાળની સ્થિતિને સમજનારા કે મહારાજ નજીકમાં ઊભા છે, મને આજ્ઞા કરી છે રસોઈ તૈયાર થાય એટલે બોલાવો. હવે ત્યાં સાટા પેંડા જલેબી ભાવતો હોય પણ આટલું બધું બનાવવા જઈએ તો આખી રાત નીકળી જાય, એટલે ફટોફટ બનાવીને મહારાજની એમ ઈચ્છા છે કે ફટોફટ બની જાય એવું કરજો. બરાબર ને? શ્રીહરિ આવીને બાજોટ ઉપર બેઠા, એક પિત્તાંબર પહેર્યું, પ્રથમ જળથી ચરણકમળ ધોયા, રૂમાલથી તેને કોરા કર્યા, વરણી થાળ ભરીને ભાત લાવ્યા. ધર્મના દુલારા શ્રીહરિ દૂધ સાથે ભાત જમ્યા. જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે બંને હાથ ધોયા. દરબાર રામાભાઈએ પ્રસાદ મગાવ્યો હતો. મોળીના દરબાર રામાભાઈ હતા, એ રામાભાઈના ધર્મપત્ની રાજુબા હતા, જે પૂર્વના મોટા મુમુક્ષુ હતા. આ બધા મુક્તો ભગવાનની ઈચ્છાથી જન્મેલા હતા. એ રાજુબા, એણે જ્યારે સાંભળ્યું કે શ્રીજી મહારાજ પધાર્યા છે, એણે પોતાના ધણીને કહ્યું, સેવકોને મોકલ્યા. ત્યારે રાજમાતાઓ એટલી બધી મર્યાદામાં રહેતી, ગમે ત્યારે ગમે તે જગ્યાએ જઈ ન શકતી, નીકળી ન શકતી. માણસો દ્વારા પ્રાર્થના કરાવી, પ્રભુ આપ પધાર્યા છો, ચારણ ભક્તને ઘરે ઉતર્યા છો, પ્રભુ આપની થોડી પ્રસાદી અમારા માટે મોકલાવજો. સમાચાર મળ્યા એટલે શ્રીજી મહારાજ જે પ્રસાદ જમતા હતા તે પ્રસાદ તેમને આપ્યો, રાજા માટે મોકલ્યો, અને ચારણ ભક્ત માટે બીજો પ્રસાદ મગાવ્યો, એમાંથી મહારાજે પ્રસાદીનો કરીને તેને આપ્યો. પછી મુખવાસ લીધો, જેટલા સંતો દરબારો પાર્ષદો હતા તે બધાને જમવા માટે બોલાવ્યા. નિર્ગુણાનંદ અને વૈષ્ણવાનંદ નામે બે સાધુ હતા, તે ભાત પીરસવા લાગ્યા, શ્રીહરિ દૂધ લઈને પીરસવા લાગ્યા. પહેલા વિચાર કરીને એકવાર સૌને દૂધ પહોંચાડી દીધું. શું કરીને? વિચાર. કયો વિચાર? કે ભાઈ પહેલી વખત છે એટલે એ રીતે પીરસો. વરણી માટે પહેલા કાઢી લીધું. ઘણીવાર આપણે પીરસવામાં એટલા બધા મશગુલ બની જઈએ કે પાછળ જે હોય બધા ઠનઠન ગોપાલ, એ પણ પીરસવાની કળા ન કહેવાય. ઘણા એવું સરસ મજાનું પીરસે, કોઈ દી રસોડામાં ખૂટે જ નહીં. બોલો દાદા, પીરસનારા માણસે પહેલાં કેટલું પડ્યું છે એ, પછી કેટલા માણસો જમવાના બાકી છે એ, આ બે વિચાર કરીને પછી પીરસવું જોઈએ. ઘણા તો પ્રેમ ઘેલા બનીને અરે લોન ભજીયા બનાવ્યા છે, પણ પેલા પાંચ માણસો જે બાકી છે એ કજિયા કરશે પછી, એનો વિચાર ન કરે તો થાય કે ના થાય દાદા? આ કળા અમારા દાદાઓ જાણે છે. બરાબર, કોઈ મહેમાન આવ્યા હોય ને તો દાદાઓ એવા રાજી કરી દે ને બે દાદા પીરસીને. મહેમાનો બહાર જાય ને હરિભક્તો, પછી ફોન આવે ત્યારે ચોક્કસ દાદાઓને બેને યાદ કરે. બોલો, એટલા બધા પ્રેમથી અમારો ડૉક્ટર તેજસ પણ દાદાને યાદ કરે ને. આ કળા છે. આપણે પ્રેમથી બે વાર પૂછવાનું છે દાદા, અને પ્રેમથી રૂચિ જોઈને આપવાનું છે, બસ. બરાબર ને? સંઘમાં ગંગાબાઈ ને રેવાબાઈ જેટલી બાઈઓ હતી તેમને માટે પણ દૂધ પહોંચાડી દીધું, કેમ કે બેનો ભૂખ્યા રહે ન ચાલે ને. આ વિચાર કર્યો મહારાજે કે દૂધ આટલું માપે છે ને, સંતો જાજા છે એટલે વારંવાર ફરશું ને તો પાછળવાળા બધા રખડી પડશે, એટલે વરણી માટે અલગ મુકાવ્યું, બેનો માટે પાછું મોકલાવી દીધું. હવે પીરસો છૂટથી. મયારામ ભટ્ટ તેની સંભાળ રાખતા બહેનોની. જ્યારે શ્રીહરિ દૂધ પીરસી રહ્યા પછી પલંગ ઉપર આવીને બેઠા. સંતોને દરબારો જમીને આવ્યા, બધા શ્રીહરિની પાસે બેઠા. દરબાર રઘાભાઈએ તેલ મોકલ્યું હતું, 10-12 દીવાઓ કરાવ્યા હતા. તેમણે આખી રાત દીવાઓ બળે તેટલું તેલ મોકલ્યું હતું. દોકડ, સરોદ, સિતાર વગેરે વાજિંત્ર હતા, બધા શ્રીહરિએ મગાવ્યા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સુધા બધા સંતો ગાન કરવા બેઠા. વૃદ્ધ દેવાનંદ સ્વામી હતા, કવિ પ્રેમાનંદ સ્વામી હતા, અને જ્ઞાનંદ સ્વામીએ સીતાર હાથમાં લીધા
જ્ઞાનાનંદ સ્વામી સુંદરી નામનું એક વાજિંત્ર છે, સુંદરી નામનું, શરણાઈ જેવું વાગે તે વગાડવામાં કુશળ હતા. તેમના જોડીદાર સુખાનંદ સ્વામી હતા, તેઓ પણ સરસ મજાનો સિતાર વગાડતા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બંને સરોદ વગાડતા. પ્રેમાનંદ સ્વામીએ દોકડ બજાવવા લીધા. શું દોકડ? તબલા. કુશળ ગાયક દેવાનંદ સ્વામીએ તાનપુરો લીધો. ચુગન મુગન નામે બે સંત હતા, તેમણે મોરચંગ, પેલું દાંતથી વગાડવાનું, ખબર એને શું કહે દાદા? હા, વાજુ આવે દાદા, એ વગાડો ને મોરચંગ કહેવાય. દાંતમાં ઘસીને, ખબર છે ને, ફૂંક મારીને વગાડે. અત્યારે પણ મળે છે આ. વગાડ્યું છે ને તમે દાદા? પાક્કી વાત. હવે આપણે મગાવીએ અહીંયા એકવાર, બરાબર, શ્રીજી સોની સંગત થાય. આ મોરચંગ નામનું જે વાજિંત્ર તે બજાવવા લીધા. સુખાનંદ સ્વામી ક્યારેક વાંસળી વગાડતા, જેવો રાગ હોય તેની સાથે વાંસળી મેળવી દેતા. નિર્વિકારાનંદ સ્વામી અને હરિત મુનિ એ બે સંતોને તાલ બજાવવાનું સારું આવડતું. આ રીતે વાજિંત્રનો મહાઠાઠ જામ્યો. ભાઈ ભાઈ, હા, સંગીત પણ એક દાદા આખી દુનિયા છે. હા, એ તો ભાઈ કોઈક એનો રસિયો હોય ને એને ખબર પડે. શ્રીજી સ્વામી મેં જોઈ, આખો દિવસ એમનો સમય છે ને, આખો દિવસ, દિવસનો એમ કહી શકાય કે મેક્સિમમ એમનો ભાગ એ સંગીતનું કંઈક કરતા, કંઈક કમ્પોઝિશન કરતા હોય, કંઈ રાગ સેટ કરતા હોય, આખો દિવસ એમનો એમાં જતો રહે. બોલો, સંગીત એક સાધના છે, સંગીત એક કળા પણ છે. સાહિત્ય સંગીત કલાવિહીન જીવનમાં આ બે રસ હોવા જોઈએ, આપણા શાસ્ત્રો કહે છે. કા સાહિત્ય સંબંધી એટલે શાસ્ત્ર સંબંધી સારું વાંચવું, સારું વિચારવું, અથવા તો સંગીત સારું ગાવું, સારું વગાડવું, આ બે કળા નથી, આ બે આર્ટ નથી, એનું આર્ટ જ નથી. આર્ટ માણસના હાર્ટને તંદુરસ્ત રાખે છે, બીજા વિચાર જ માણસના મનમાં નથી આવતા. પણ આજે બંને કળાઓ, સાહિત્યની કળા અને સંગીતની કળા, લુપ્ત પ્રાય થતી જાય છે. વોટ્સઅપ ને ફેસબુક ને ટ્વિટર ને કોમ્પ્યુટર ને આઈફોન ને સ્માર્ટફોન ને શું શું આવી ગયું દાદા. હે, હમણાં પેલી ગેમ ચાલી છે, બ્લુ વેલ ગેમ. કેવી ગેમ? આ ગેમ રશિયાના એક નાના છોકરાએ બનાવી છે. એ ગેમ જે રમે ને છોકરો, રમતા રમતા એનું જેને વ્યસન પડી જાય, એવું કહેવાય છે 200 માણસોએ આત્મહત્યા કરી. આ ગેમ રમતા રમતા કમ્પલસરી આત્મહત્યા કરવી જ પડે, એનો ક્રમ એવો છે. મને સમજાતું નથી શું છે. બોલો, હજી એટલું બધું ચાલ્યું છે અત્યારે આખી દુનિયામાં. ભારતની અંદર લગભગ કેટલા બધા છોકરાએ આત્મહત્યા કરી, ઇન્ડિયાની અંદર આ કેસ ચાલ્યો છે અત્યારે. ઓનલાઈન આ ગેમની લતે ચડે જે છોકરો, એ રમતા રમતા એટલો ઊંડો ઉતરી જાય, એનું માઇન્ડ એટલું બધું વોશ થઈ જાય કે છેલ્લે એ છોકરો આ ગેમનું લાસ્ટ સ્ટેજ એવું છે કે આત્મહત્યા જ કરે, કરવી જ પડે એને, તો જ એને સંતોષ થાય કે હું ગેમ રમ્યો. તમે કલ્પના કરી શકો દાદા, આવી ગેમ બનાવી, 200 માણસોએ આત્મહત્યા કરી અત્યાર સુધીમાં. પણ એ આ લોકોને બુદ્ધિ હોય છે ને, આપણને બુદ્ધિ તો છે કથા કરનારને, એને કોણ સમજાવે. ઇન્ડિયામાં કેટલા છોકરાઓએ કરી આત્મહત્યા હમણાં, ત્યારે આપણને દુઃખ થાય કે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. આ શાસ્ત્રો એમાં લખેલી સાચી વાતો જો આપણને ન ખબર હોય ને, તો આપણા ઘરમાં પરિવારમાં પણ કાલે આવી દુર્ઘટના નહીં ઘટે આપણે કોઈ ગેરંટી ન આપી શકીએ. તમે બધા સલામત છો, આ કથા સાંભળો છો એટલે, પણ તમારા પરિવારના દીકરા દીકરીઓ સુધી આ જ્ઞાન પહોંચાડવું પડશે. એમાંથી કોને કેવી લત ક્યારે લાગી જશે કંઈ નક્કી છે? નક્કી છે. એટલે આ કથા સાંભળો અને ઘર સભા કરો. કથા સાંભળો એને યાદ રાખી મંતવ્ય લખો, એમાંથી એકાદ સારી વાત, શાસ્ત્રની વાત, આપણા મનમાંથી ઉપજાવેલી નહીં, ખિસ્સામાંથી કાઢેલી નહીં, રાગદ્વેષથી કરેલી નહીં, કોઈ વ્યક્તિને સમજાવવા માટે નહીં, આ શાસ્ત્રમાં આમ છે, આમ આપણું જીવન હોવું જોઈએ, એકાદ વાર વાત કરતા શીખો. કેટલા લોકોના હૃદય એમાં વિંધાઈ જાય છે દાદા. આવી રીતે ઠાઠ જામો સંગીતનો. હા, એક એક સંતોએ એક એક જુદા જુદા વાજિંત્રો લીધા. અને દરબારે જ્યારે સાંભળ્યું ત્યારે તેમના ભાઈઓ દરબારો બધા તુરંત દોડતા દોડતા સભામાં આવ્યા. પ્રથમ બધા સંતોએ મલાર રાગ ગાયો. આકાશ ગરજવા લાગ્યું. શ્રીહરિ હસ્યા અને બોલ્યા, ભાઈ બીજો રાગ ગાઓ, હવે વરસાદ આવશે ને તો બધા હેરાન થશો, અત્યારે આ ના ગાવા ન હોય.
ત્યારે સંતોએ અડાણો રાગ ગાયો. અડાણો એક રાગ છે, કેટલો સરસ મજાનો રાગ છે, આ બધા ક્લાસિકલ રાગ. તેનાથી ગાજવીજ અને વાદળા હતા તે બધા વિખરાઈ ગયા. દરબારે આ બધું જોયું, અતિ આશ્ચર્ય થયું એમને, અને મનમાં થયું જ્યાં પરમેશ્વર હોય ને ત્યાં જ આવું બની શકે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના વિવિધ પ્રકારના પદો ત્યાં ગવાયા. દરબાર રઘાભાઈએ ચિત્ત દઈને પદો સાંભળ્યા, તેઓ બુદ્ધિશાળી હતા. તુલસીદાસ અને સુરદાસના પદોની સાથે તે પદોની એમણે તુલના કરી. દુનિયામાં બીજા સંતો કહેવાય છે તેની સાથે સત્સંગના સંતોને સરખાવ્યા, તેમજ જગતના જે ભક્તો થયા તેમની સાથે સત્સંગના ભક્તોને સરખાવ્યા. પૂર્વે જે અવતારો થઈ ગયા તેની સાથે અત્યારે થયેલા અવતારી શ્રીહરિને સરખાવ્યા, ત્યારે શ્રીહરિ, શ્રીના સંતો, હરિભક્ત બાઈ ભાઈમાં અપાર દેવત દેખાયો. ટૂંકમાં એને એમ થયું, પૂર્વે નરસિંહ મહેતા વગેરે જે ભક્તો થયા ને એવા જ આ બધા ભક્તો છે. પૂર્વે જે મોટા મોટા સંતો થયા એવા જ આ બધા સંતો છે. પૂર્વના અવતાર જેવા થયા એવા જ આ મહારાજ છે. આટલો દિવ્ય ભાવ ભગવાનમાં થયો. પહેલું પગથિયું આ છે, પછી સર્વોપરિપણાનો ભાવ, પણ આવો દિવ્ય ભાવ થયો. થતાની સાથે સંતો ભક્તોમાં અપાર દૈવત દેખાવા લાગ્યો. એક એક સાધુ તેના પુંજ હોય એવા દેખાવા લાગ્યા. મહિમાની આંખ ઉઘડે ને ત્યારે આપણને આ સંતો ભક્તોમાં મુક્ત ભાવ જાગે. પછી આપણને એમ ન લાગે કે આનો સ્વભાવ આવો છે, આનું બોલવાનું આવું છે, આનું ચાલવાનું. પછી શું દેખાય? હરિ હરિ જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા, મુખ કે શોભા કરીએ જે સે મુકર મે ભા સત હે તે સે, મુકર મે ભા સત હે તે સે. માટે ભગવાનને ભગવાનના ભક્તમાં ભાવ, દિવ્ય ભાવ, મહિમા ભાવ, અહોભાવ અતિ જરૂરી છે. આવી રીતે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિ મૂળીમાં દેવજાતિના ચારણ ભક્તને ઘેર રાત રહ્યા એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ.